અને આજે સત્તરમી જૂન ના રોજ વિશ્વ રણ વિસ્તરણ અને દુકાળ નિવારણ દિવસ અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન આજે ઉજવાઈ રહ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સત્તરમી જૂન રાષ્ટ્રવાદી ચિંતક એવા પૂજાલાલ દલવાડીનો આજે જન્મ દિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાતી સાહિત્યની ઘણી બધી સેવા કરી છે લાંબા સમય સુધી સેવા કરી છે એવા એક લેખક પૂજાલાલ દલવાડીનો આજે મિત્રો જન્મદિવસ છે જન્મ સત્તરમી જૂન ઓગણીસોને એકના રોજ પંચમહાલમાં આવેલા ગોધરામાં તેમનો જન્મ અને તેમનું પૂરું નામ શું છે પૂજાલાલ રણછોડલાલ દલવાડી અને તેમનું મૂળ ગામ બોરસદ તાલુકાનું નાપા હતું તો ખાસ યાદ રાખીએ કે જન્મ પંચમહાલના ગોધરામાં મૂળ ગામ છે બોરસદ તાલુકાનું નાપા પૂરું નામ છે પૂજાલાલ રણછોડલાલ દલવાડી અને નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્ય શુદ્ધિના સંસ્કાર તેમનામાં થયા હતા કારણ કે એવા એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે એક એકથી મહાન હસ્તી છે ચાહે રામકૃષ્ણ પરમહંસ લઈ લ્યો તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદ લઈ લ્યો કે પછી શ્રી અરવિંદ લઈ લ્યો આ ત્રણેય વ્યક્તિના આધ્યાત્મિક જીવનની ખૂબ ઊંડી અસર આ મહાનુભાવ ઉપર થઈ છે અને એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ક્યારે પ્રકાશિત થાય છે ઓગણીસોને માં અને તેમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ મિત્રો ખાસ યાદ રાખીએ પારિજાત શું પારિજાત કાવ્ય સંગ્રહ કોનો છે તો આપણે યાદ રાખીશું પૂજાલાલ દલવાડીનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે અને છંદ પ્રવેશ જે ઓગણીસોને માં પ્રકાશિત થાય છે શ્રી અરવિંદ જીવન દર્શન અને કાર્ય

તથા પરમશોધ ઓગણીસોને પિસ્તાલીસમાં પ્રકાશિત થાય છે શ્રી અરવિંદના નાટકો ઓગણીસો ને સિત્તેરમાં માતાજીની શબ્દ સુધા ઓગણીસો ને બોતેરમાં વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે આ તેમના પદ્યાનુવાદના ગ્રંથો અને આ તેમના ગદ્યાનુવાદના ગ્રંથો અને તેમણે સોનેટ મુક્તક ગીત લાંબા વૃત્તાંતાત્મક અને ઉદ્બોધન કાવ્યો મળીને કુલ 121 જેટલી રચનાઓ તેમણે પોતાના જીવનકાળ દરમિયાન કરી છે આગળ વાત કરીએ તો તેમની એક પ્રખ્યાત કાવ્ય પંક્તિ છે જે આપણા માટે મિત્રો મોટિવેશનલ છે ઉઠ ઉઠ ઉદામ બની જા પ્રોઢ પરાક્રમ દાખવ પુત ગર્જી ઉઠ ભયંકર નાદે યુદ્ધે ગોમ યમદૂત બની મિત્રો ફરી એકવાર થઈ જાય ઉઠ ઉઠ ઉદામ બની જા પ્રોઢ પરાક્રમ દાખવ પુત ગરજી ઉઠ ભયંકર ના દે યુદ્ધે ગોમ યમદૂત બને મિત્રો આ યુદ્ધ એટલે પરીક્ષા અને પરીક્ષા આવે ત્યારે આપણે કેવી રીતે ગોમવાનું છે યમદૂત બનીને કારણ કે યુદ્ધની અંદર યમદૂત બનશો તો જ તમે કોઈકના પ્રાણ હરી શકશો એવી જ રીતે જો તમારે પરીક્ષા ક્રેક કરવી હશે તો તમારે તૈયારી એટલી કરવી જોઈએ કે યમદૂત જેવો આત્મવિશ્વાસ તમારામાં આવી જાય અને પૂજ્યલાલ દલવાડીનું અવસાન સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસોને ના રોજ પોન્ડિચેરી મુકામે થયેલું અને પોન્ડિચેરીમાં શ્રી અરવિંદનો આશ્રમ પણ આવેલો છે અને આગળ વાત કરીએ તો સત્તર જૂન સત્તરમી જૂનને વલ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન તરીકે ઉજવવામાં આવે છે એટલે કે વિશ્વ રણ વિસ્તરણ અને દુકાલ નિવારણ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે મિત્રો દર વર્ષે થીમ પણ નક્કી કરવામાં આવે છે અને આપણા માટે આ ઉજવણી ખાસ બને કારણ કે ગુજરાતમાં કચ્છમાં રણ વિસ્તાર આવેલો છે તો જ્યારે પવન ફૂંકાય છે ત્યારે રેતીના કણો ઉડી અને આગળ આગળ વધતા જાય છે પરિણામે રણ વિસ્તારના વ્યાપમાં વધારો થાય છે અને ફળદ્રુપ જમીન પણ બિન ફળદ્રુપ બનતી જાય છે તો એવા સંજોગોમાં આપણે આ વિશ્વ રણ વિસ્તરણ અને દુકાલ નિવારણ દિવસ ક્યારે ઉજવીએ છીએ સત્તરમી જૂનના રોજ અંગ્રેજીમાં કહીએ તો વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન જેને અંગ્રેજીમાં

તો આ આપણા જમીનની ફળદ્રુપતા વધારવા માટે અથવા તો રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટે પાણીને બચાવવા માટે આપણી કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક યોજનાઓ પણ હાથ ધરવામાં આવેલી છે લાગુ પાડવામાં આવી છે અને વર્ષ બે હજાર વીસની મિત્રો આ વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન બે હજાર વીસની થીમ શું રાખવામાં આવી હતી અહીં વાંચી શકો છો ફૂડ ફીડ ફાઈબર ધ લિંક બિટવીન કન્ઝપ્શન એન્ડ લેન્ડ બે હજાર વીસની થીમ મિત્રો ખાસ યાદ રાખીએ એના કરતાં પણ આગળ વાત કરીશું આપણે બે હજાર એકવીસની થીમની પણ એકવાર ફરીવાર જોઈ લઈએ કે ફૂડ ફીડ ફાઈબર ધ લિંક્સ બિટવીન કન્ઝપ્શન એન્ડ લેન્ડ જે બે હજાર વીસની થીમ છે અને અહીં ઇમેજમાં તમે જુઓ શું લખ્યું છે ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાઉટ ડે ક્યારે ઉજવાય છે સત્તરમી જૂનના રોજ અને અહીં થીમ લખેલી છે મિત્રો ઓફિશિયલ ઇમેજ છે થીમ શું રાખવામાં આવી છે રિસ્ટોરેશન લેન્ડ રિકવરી વી બિલ્ડ બેક બેટર વિથ હેલ્ધી લેન્ડ મિત્રો આ 2021 ના આ મહત્વના દિવસની થીમ છે અહીં મોટા અક્ષરમાં લખેલું છે એકવાર વાંચો જોઈ મારી સાથે 2021 ના દિવસની થીમ રિસ્ટોરેશન લેન્ડ રિકવરી વી બિલ્ડ બેક બેટર વિથ હેલ્ધી લેન્ડ ઓકે સરસ લ્યો આગળ વાત કરીએ તો 17મી જૂન લોર્ડ વિલિયમ બેન્ટિંકનો આજે નિર્વાણ દિવસ છે મિત્રો આ એવા અંગ્રેજ अफसर આપણા ભારતના એવા ગવર્નર જનરલ કે જેમણે આપણા સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું અને સાથે સાથે પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે અંગ્રેજી કેળવણી આપણા ભારત દેશમાં લાગુ પાડી આપણા લોકોમાં વિચારસરણીમાં ભિન્નતા લાવ્યા અને સાથે સાથે પરિવર્તન લાવ્યા એવા આ ભારતના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક અને ભૂતકાળની પરીક્ષામાં છ થી સાત જેટલા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો એની પણ ચર્ચા કરીશું તો વાત કરીએ આ ગવર્નર જનરલની જન્મ ચૌદમી સપ્ટેમ્બર સત્તરસો ને ના રોજ ઇંગ્લેન્ડમાં તેમની પત્નીનું નામ છે લેડી મેરી અને લોર્ડ વિલિયમ બેન્ટિક તરીકે ઓળખાતા આ એક બ્રિટિશ સૈનિક અને રાજનીતિવાદી હતા મિત્રો ખાસ યાદ રાખજો કે લોર્ડ વિલિયમ બેન્ટિક એક બ્રિટિશ સૈનિક પણ હતા અને રાજનીતિવાદી હતા લંડનના વેસ્ટન મિન્સ્ટરમાં છોકરાઓની સાર્વજનિક શાળા વેસ્ટન મિન્સ્ટર સ્કૂલમાંથી તેમણે શિક્ષણ પણ મેળવ્યું હતું આગળ વાત કરીએ તો મિત્રો આજે આપણે લોર્ડ વિલિયમ બેન્ટિકની જન્માકુંડલીએ નીકાળવાના છીએ એટલે કે એ ટુ ઝેડ માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું આ એવો મહાનુભાવ છે કે હજુ પણ ભવિષ્યમાં એકાદો પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે તો વાત કરીએ કે તેમણે અઢારસો ને અઠ્યાવીસ થી અઢારસો ને પાંત્રીસ દરમિયાન ભારતના ગવર્નર જનરલ તરીકે સેવા આપી હતી મિત્રો આ લીટી પણ પરીક્ષા માટે પ્રશ્ન નીકળી ગયો છે કદાચ તમે થોડા સમયથી તૈયારી કરતા હશો તો એ લોકોને તો ખ્યાલ જ હશે કે આ વ્યક્તિ કેટલો અગત્યનો છે તેમણે સતી પ્રથા નાબૂદ કરવા સ્ત્રી ભ્રૂણ હત્યા અને માનવ બલિદાન ને દબાવવા સહિત ભારતમાં નોંધપાત્ર સામાજિક અને શૈક્ષણિક સુધારાઓ માટે તેમને શ્રેય આપવામાં આવ્યો છે મિત્રો અહીં એક શબ્દ આવ્યો છે સતી પ્રથા એમ કહેવાય છે કે રાજારામ મોહનરાય તેમના મોટા ભાઈનું નિધન થયું તેમના ભાભી છે એમને પરાણે સતી કરવામાં આવે છે અને આ દ્રશ્ય જોઈ મિત્રો આ દ્રશ્ય જોઈ અને રાજારામ મોહનરાય એક સંકલ્પ કરે છે કે કોઈ પણ સંજોગોમાં ભારત દેશમાંથી સતી પ્રથા નાબૂદ થવી જોઈએ કારણ કે લગભગ ચારસો વર્ષ પુરાણી આ પ્રથા ચાલી આવતી હતી અને એને જડમૂળમાંથી નાબૂદ કરવી કેટલું અઘરું કાર્ય છે આ સમાજ સામે કેટલો મોટો વિરોધ આ રાજારામ મોહન અને લોર્ડ વિલિયમ બેન્ટી કે વહોર્યો હશે તો એ માટે ખાસ મિત્રો યાદ રાખીએ કે સતી પ્રથા નાબૂદ કરવા સ્ત્રી ભ્રૂણ હત્યા અને માનવ બલિદાનને દબાવવા સહિત ભારતમાં નોંધપાત્ર સામાજિક શૈક્ષણિક સુધારા માટે તેમને શ્રેય આપવામાં આવ્યો છે અને પછી બેન્ટી કે બંગાળ સતી રેગ્યુલેશન અઢારસો ઓગણત્રીસ પસાર કર્યો આ રીતે ચાર ડિસેમ્બર અઢારસો ને ના રવિવારે સવારે લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને ગેરકાયદેસર અને ગુનાહિત અદાલતમાં સજા પાત્ર જાહેર કરતા રેગ્યુલેશન સત્તર જારી કરવામાં આવ્યું હતું ઇમેજમાં તમે જોઈ શકો છો મિત્રો એક એવું ફિલ્મ પણ બન્યું છે એની અંદર એક સાથે ઘણી બધી સ્ત્રીઓ એ આવી રીતે બળતામાં હોમાઈ જાય છે તો આ રીતે સામૂહિક અગ્નિ સ્નાન કરવામાં આવે તેને જોહર કહેવામાં આવે છે કદાચ તમે તે ફિલ્મ પણ જોઈ હશે અને અહીં એક રોમન અંકમાં મિત્રો 17 લખેલું છે તો મારે તમને એક સૂચન કરવું છે કે તમે રોમન 1 થી 100 અંક શીખી લેજો પરીક્ષામાં ઘણી બધી પરીક્ષામાં મિત્રો આ રોમન અંકનો આપના અંગ્રેજી અંક કેવી રીતે લખાય એ પૂછાયેલો પ્રશ્ન છે ઓકે આગળ વાત કરીએ તો બેન્ટી સ્ત્રી ભ્રૂણ હત્યા અને નવી જન્મેલી કેટલીક છોકરીઓને મારી નાખવાની અને માનવ બલિદાન સામેના રિવાજ પર પ્રતિબંધ મૂક્યો હતો કદાચ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા છો તે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો તો મિત્રો પરોક્ષ રીતે દીકરીની હત્યા તેમાં જોડાયેલી હતી અને મુખ્ય કેપ્ટન વિલિયમ હેનરી સ્લિમનની સહાયથી 450 વર્ષથી અસ્તિત્વમાં રહેલી આ સતી પ્રથાને દૂર કરી અધર્મનો અંત લાવ્યા હતા અને થોમસ બિંગ્ટન મેકોલેની સૂચનાથી તેમણે ભારતમાં અંગ્રેજી ભાષાને માન્યતા આપવા અંગે રજૂઆત કરી હતી અને લોર્ડ વિલિયમ બેન્ટિંગની પ્રારંભિક કારકિર્દીની વાત કરીએ તો બેન્ટિક 16 વર્ષની વયે 1791 ના રોજ કોલ્ડર સ્ટ્રીમ ગાર્ડ્સમાં જોડાયા હતા 1792 ના રોજ ડ્રેક્સનની બીજી રેજિમેન્ટમાં તેમણે લેફ્ટેનન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી અને 1793 ના રોજ લાઇટ ડ્રેગન ની અગિયારમી રેજિમેન્ટમાં કેપ્ટન તરીકે તેઓ નિમાયા અને જુલાઈમાં ચોવીસમી ડ્રેગન સમા લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને નવ જાન્યુઆરી સત્તરસો ને અઠ્ઠાણુંના રોજ બેન્ટિંગની કર્નલ તરીકે બઢતી થઈ હતી અઢારસો ને ત્રણમાં તેઓ મદ્રાસના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા અને તેમને એક જાન્યુઆરી અઢારસો ને પાંચના રોજ મેજર જનરલ તરીકે બઢતી આપવામાં આવી હતી એટલે કે એક પછી એક તેઓ બઢતી મેળવતા જાય છે અને ત્યાર પછી છેલ્લે આ આપણા ભારત દેશના ગવર્નર જનરલ બને છે અને બેન્ટીકે અંગ્રેજી શિક્ષણ અધિનિયમ 1835 પસાર કર્યા પછી અંગ્રેજી ભાષાને સૂચનાનું માધ્યમ બનાવ્યું હતું અને તેમણે કોલકાતામાં મેડિકલ કોલેજ ખોલી જેને પશ્ચિમી તબીબી શિક્ષણ પ્રદાન કર્યું હતું અને આ એશિયામાં પ્રથમ પશ્ચિમી મેડિકલ કોલેજ હતી અને તે જાતિ અથવા જાતિના ભેદ વિના બધા માટે ખુલ્લી હતી જેમ્સ રેનાલ્ડ માર્ટિને આ કોલેજના નિર્માણની તુલના બેન્ટિકના સતી પ્રથાને નાબૂદ કરવાના અન્ય વખણાયેલા કૃત્ય સાથે કરી હતી અને તેમણે સેન્ટ હેલેના એક્ટ 1833 એટલે કે 1833 નો ચાર્ટર એક્ટ પણ પસાર કરાવ્યો હતો મિત્રો આ ચાર્ટર એક્ટ

ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા મિત્રો આ લીટી ખાસ યાદ રાખજો લોર્ડ વિલિયમ બેન્ટેક ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા આ કાયદામાં ગવર્નર જનરલ ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ માં કાયદાના સભ્યને ઉમેરવામાં આવ્યા હતા અને આ એક્ટ એટલે કે 1833 ના ચાર્ટર એક્ટ દ્વારા પ્રથમ લો કમિશન નિમાયું જેમાં લોર્ડ મેકોલે અધ્યક્ષ એ ઉપરાંત ચાર સભ્યો હતા મિત્રો પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે કે પ્રથમ લો કમિશનની રચના કયા એક્ટ અંતર્ગત થઈ અઢારસોને ના ચાર્ટર એક્ટ અંતર્ગત અને પ્રથમ લો કમિશન નિમાયું જેમાં લોર્ડ મેકોલે અધ્યક્ષ હતા અને એ સિવાય બીજા ચાર સભ્યો પણ હતા અને આ સમિતિએ અઢારસો ને સાડત્રીસમાં ઇન્ડિયન પિનલ કોડ ખરડો પસાર કર્યો હતો અને અહીં મિત્રો આપણે બની જઈએ પોલીસ કોન્સ્ટેબલ

ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ હતી આમના શાસનકાળ દરમિયાન અને આ દાસ પ્રથાની નાબૂદી કરવામાં આવી હતી અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની વસવાની એટલે કે વસવાટ કરવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી હતી આ ભારે કરી કારણ કે અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની વસવાટ કરવાની અને જમીન ખરીદવાની પણ છૂટ આપવામાં આવી હતી અને લોર્ડ વિલિયમ બેન્ટિક નું અવસાન સત્તરમી જૂન અઢારસો ને ઓગણચાલીસ ના રોજ થયો હતો અને હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમે જુઓ કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક ચોથા મૈસૂર વિગ્રહ વખતે ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ વિલિયમ બેન્ટિક મિત્રો અહીં જો તમને વર્ષ યાદ હશે ને કે ચોથો મૈસૂર વિગ્રહ કયા સમયગાળા દરમિયાન થયો હતો તો આપણને આ ભારતના ગવર્નર જનરલ યાદ રાખવાનું આરામથી યાદ રહી જશે મિત્રો કારણ કે સમયગાળા દરમિયાન આપણે સરખામણી કરીએ તો યાદ રહી જાય અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ મિત્રો કેટલા બધા ઈઝી પ્રશ્નો એ વખતે પૂછાયેલા આગળ તો જુઓ તમે કે ઈસવીસન અઢારસો ને ઓગણત્રીસ માં કયા અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કર્યો હતો હવે આપણે વાત કરી દીધી કે સતી પ્રથા કોણ લોર્ડ વિલિયમ બેન્ટેક કયા ગવર્નર જનરલે પ્રાદેશિક ભાષાની મુશ્કેલી દૂર કરવા ભારતીયોને ઉત્તરદાયી પદ ઉપર નિમ્યા હતા એટલે કે આપણા ભારતીયોને એક ઉચ્ચ પદે નિમણૂક આપવામાં આવી હતી તો એ પણ લોર્ડ વિલિયમ બેન્ટિકે કદમ ઉઠાવ્યો હતો રાજા રામ મોહન રાયના સહયોગથી કયા ગવર્નર જનરલે સતી પ્રથાને નિષેધનો અમલ કરાવ્યો એટલે કે સતી પ્રથાના નિષેધનો અમલ પણ લોર્ડ વિલિયમ બેન્ટિકે કરાવ્યો હતો મિત્રો જોયોને કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરી લોર્ડ વિલિયમ જેવા એક સમાજ સુધારક એમ તો ન કહી કહી શકીએ હા સમાજ સુધારક પણ પરંતુ એક આદર્શ ગવર્નર જનરલ એની પણ વાત કરી અને મહત્વનો દિવસ અને એક સાહિત્યકાર ઓકે આજના દિવસમાં આટલું પૂરતું છે આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ